મિત્રો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પિતળ અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો? અને અમારી છોકરી જો તૈયાર ભણવા હાટું, જવા હાટું તૈયાર થઈ ગયા ને. આપણે છે ને દૂધ ભરીને આવી ગયા ને. આજે એક વસ્તુ લેવા છે આપણે. લે મમતાબેન ખોલો. મમતાબેનના હાથેથી જ મુહૂર્ત કરાવીએ આપણે. જો અમે આ વસ્તુમાં શું લાવ્યા છે, જો આ રીતે અહીંથી જ બતાવી દેવા દે ને. જો ગૌ વંશજના કાર્ડ છે આમાં. ગૌ વંશજના કાર્ડ ક્યારના કહેતા હતા ને કે આમાં શું છે શું છે. હા ભાઈ, ક્યારના કહેતા હતા ને ગૌ વંશજના કાર્ડ છે. એવા કદાચ અહીંયા ખોલવા ખોલીએ, ટ્રાય મારીએ ને. દેખો કાર્ડ છે. કાર્ડ ફટાફટ આપણે છે ને ઉપર છે નાસ્તો કરી લઈએ. અને બીજા નંબરની વસ્તુ કે ભાઈ, સવારનું મોર્નિંગનું વ્યૂ હતું ને, સવારનું 6 વાગ્યાનું, એ આપણે વિડીયોમાં એક્સપ્લોર કરશું. અને તાપી મૈયાથી જે સુરત દાદાનું વ્યૂ આવે છે ને ભાઈ, જોરદાર વ્યૂ આવે છે. એ આપણે છે ને આના પછીના ક્લિપમાં મૂકી દઈશું. જોજો બહુ મસ્ત. અને ખરેખર એમ થાય જન્નત લાગે, જન્નત. અને આવી ગયા છે આપણે ઘરે. અને આપણે અહીંથી કંઈ દૂર નથી. અહીંથી મતલબ કે સમજો ને કે બે ખેતરવારમાં તાપી મૈયા આપણે અહીંથી આવી જાય છે. એટલે અમારે પણ અહીંથી બહુ નજીક છે. એના કારણે થાય રહેવાની જે મજા હોય છે ને એ કંઈક અલગ જ હોય છે. તો એ કારણથી અમને છે ને રીધીવારો એ રહ્યો લાગે, રીધીવારો. અને અહીંયા તો બધી સાફ સફાઈ ચાલુ છે. જો સામે છે ને તાપી મૈયા છે, જો કે ત્યાં. એટલે અમને બહુ સરસ લાગે અને મજા આવે. બીજું કાંઈ નહીં કે જે આ વ્યૂ છે ને આપણું, આવું ક્યાંક જ મળે ભાઈ. આ પૈસા દેતા વ્યૂ લે છે માણસને. આપણે પૈસા વગરના, પૈસા વગર ભાઈ પહેલાં દઈ દીધા છે. તો જય શ્રી કૃષ્ણ દિવ્યા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. મોટેથી બોલો, વેલી વેલી સવારના ગુડ મોર્નિંગ બધાયને. અચ્છા અચ્છા, ઓકે. સાફ સફાઈ, સાફ સફાઈ, જો કાચ ને બધું સાફ સફાઈ કરી રહ્યા છે. અને હવે આપણે જઈએ ઘરની અંદર. ઘરે શું થઈ ગયું છે અહીંયા તો કોઈ લાગતા નહીં, કારણ કે બધા શું કહે ભક્તિમાં છે, ભક્તિમાં. અને કાર્ડ પણ આવી ગયા છે. હાલો તમે નાસ્તો વાસ્તો કરીએ ને મળીએ. જો ભાઈ, મોર્નિંગનો મસ્ત મજાનો વ્યૂ છે. એ ટાઈપનો દેખાય. સવારના 6 વાગ્યા છે. તાપી મૈયાથી મસ્ત મજાનો વ્યૂ એકદમ. તાપી મૈયા રિંગ રોડ મજાનો છે ને. હવે ગરમા ગરમ રોટલી ને ખાઈ લઈએ, લસણ ચટણી ને ઘી લગાવી ને એક નંબર મોજ કરી લઈએ. સવારમાં ખાઈને પછી આપણા કામ ધંધે ફટાફટ નીકળી જઈએ. તો અહીંયા તો મારા માં હું નવું નવું કર્યા રાખે. જય શ્રી કૃષ્ણ માં. હલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં મજામાં જઈ હો. પણ આમાં એક જ એવું છે કે આ લીધ્યું કર્યું લઈ બેઠી બરાબર, ત્યારે આ સૂટ્યું હશે ને, બગડી જાય જો એમને રાખી લો. અચ્છા, એવું છે. હા, એને સૂટ્યું કરી મૂકીએ ને તો થોડો ફાયદો થાય ને. આમાં પેટ ને પેટ જબલામ રહીએ ને તો બગડે જાય ગયું. રોટલી ને બધું મુકાઈ ગયું છે, ચા ને ઘી ને ચટણી ને ખાઈ લે. હાલો નાસ્તો કરવા. ફટાફટ આપણે નીકળીએ, મળીએ સીધા ગૌશાળાએ. સીધા ત્યાં જ જવાનું છે. અત્યારે બ્રેક વચ્ચે ક્યાંય નથી મારવી. હાલો તો આપણે ચશ્મા લઈએ, કારણ કે સુરત દાદા બહુ હામા હોય છે.
બસ હમણાં જ આપણે છે ને ગૌશાળા એ પહોંચી ગયા. ગૌશાળા એ પહોંચ્યા પણ અહીંયા લાઈટ કેમ ચાલુ છે? ભાઈ ચાવી ચાલુ રહી ગઈ છે. હકીકતે વાત રાઈટ છે કે ચાવી આપણી ધનોરાજાની ચાલુ રહી ગઈ છે. ગૌશાળા એ આપણે હાજરી પુરાવી દીધી છે. હમણાં આપણે છાસ કરવાની છે અને બધા ગૌ માતા અહીંયા છે. ને આપણે જે સરસ્વતી એના છે ને પાછળ આવ્યો છે ભાઈ બહુ જોરદાર, અને એનું નામ પણ અમે રુદ્ર રાખી દીધું છે. તો આપણે આ છે ગોરી. હેલો ગોરી. આ ગોરી છે, એ લક્ષ્મી અમારી, એ યમુના, એ ભાઈ પાણી ભર રહા હે ક્યા પાણી? ઓકે, એ સરસ્વતી હે. હેલો, એ યમુના, સોરી એ ગોરલ, અને જો યહાં રુદ્ર. એ મારને આતી હે ભાવ, દિખાતા હું, મેં દિખાતા હું, દેખો. હેલો હેલો રુદ્ર. આપણે કરવા મૂકી દીધી છે અને ઓલમોસ્ટ ઘણું ખરું થઈ રહી છે છાસ. અને ભાઈ અત્યારનું જે આ નેચર સુરત હતા અને જે આ વાડી વિસ્તારનું અને જે ગૌમાતાનું આ બધું વ્યૂ જો અને જે અમારે આ ગાય વ્યાણી છે એનો જે લુક જો ને હું મીડિયામાં મૂકીશ, જે વાંચડો ધાવે ને એ બધું સીન જો ને તો બહુ જોરદાર છે. જો તમને અહીંથી દેખાતું હોય ને જો ત્યાં ભાઈ આ સીન માટે તો હું તો છે ને તરસતો જ રહું. પણ આ જો ખાલી વ્યૂ ને બધું જો એક નંબર વ્યૂ છે ને આપણા બીજા ગૌ માતા છે ને અહીંયા બધા છે અને આ ગૌ માતા એમના વાછડાને ધવરાવી રહ્યા છે. ભાઈ આ વ્યૂની તો હું વાત કરવી મારે તમને. અને અહીંયા થઈ રહી છે આપણે છાસ. હું હમણાં માખણ કાઢી અને ફટાફટ છાસ પેકિંગ કરીને છાસમાં આપણે આપી દઈએ અને જોઉં તો ખરા એમ થાય કે આમ જન્નત લાગે. હું એક આવી જાઉં પણ હું ક્યાંક રહી જઈશ કેવું વાલા. હલો મારો વારો આવી ગયો છે નેદવાનો. નેદવાનો વારો આવી ગયો છે કારણ કે બગીચામાં આ છોડવા પાસે વેસ્ટેજ ખડ બહુ થઈ ગયું છે. એમાં તમને કીધું એમ કે આ એક તો થઈ ગયો ક્લિયર બેઠો, બાકી જો અહીંયા ચારે બાજુ ઘેરાઈ ગયું જો આખામાં જો આમને. હવે આમાં પછી આપણે શું કરવું પડે વિચાર કરી લ્યો. હાલો હવે આ તો આપણે બધું આ તો બીજું રાખવાનું છે, પણ આમાં જે અંદર બીજા જે આવા વધારાના છે ને એ બધું છે ને આપણે કાઢવું. હા ભાઈ, અરે ભાઈ ખેડૂત છે એમ ના ઉગે તો શું થાય યાર. આંડાડું ભાઈ ઉગે તો અહીંયા થાય ને તો જો અહીંયા અમે છે ને ભાઈ ઘઉં ને બાજરો ને વાવ્યું છે. જો ક્યાં આ રહ્યું જો આ રહ્યું દેખાય આમનો ઉગે જ ને બાબુ ના ઉગે એવું કઈ બને ઉગે જ દલ્યો ખેડુ આ તો ભાઈ ખેડુ આ ધોકડદાર ધોકડદાર ઊંઘો રહી ગયા. જો આ બધા ગૌ માતા અહીંયા છે ને હવે છે ને આ બધું થોડુંક દાડુભાઈ ક્લિયર કરવા માંડ્યા ને હવે હું એક પારો લઉં ધીરે ધીરે. બે ભાઈ ભેગા થઈ વેલેરું કામ પતાવી નાખી. ભાઈ તડકો એટલો પડે છે ને હું મારે તમને કહેવું અને 12:15 જેવું થઈ ગયું છે અને ધનોરાજાને આપણે એ મૂકી દઈએ. ધનોરાજાને થોડુંક તડકો આવે છે પણ આપણી પાસે કવર છે, થોડુંક આળસ આવે છે કારણ કે ભાઈ મારે હવાર હાંસ કાયમ લઈને જવાની હોય છે. થોડીક વાર આવશે, થોડી વારમાં પાછું છાયડો આવી જશે પછી કંઈ પ્રોબ્લેમ નહીં આવે. અત્યાર સુધી ત્યાં ગૌશાળા જ હતી અને કલાક જેવું થશે ત્યાં થઈ જાય. પણ તપ બહુ પડે ભાઈ, ઉનાળો હોય તો પડવાનો જ છે ને. હું કીધા ગીત થાજો વાત સાચી છે ભાઈ, કીધા ગીત થાવ છું તડકો છે કે એટલો વાત જ આવા જ બારો છે અને અહીંયા શું કામ થઈ રહ્યું છે. તો હેલો કેમ છો, શું કરી રહ્યા છો?
શાક બને છે. કેવાનું શાક બને છે? ટમેટાનું. વાહ ભાઈ વાહ. સેવ ટમેટા યા ખાલી ટમેટા? ખાલી ટમેટા નહીં હાલશે મારે, એવું કઈ નહીં. આપણે એવું કોઈ અભિમાન નહીં, જે હોય ખાઈ લેવાનું હોય ભાઈ. તમારે તમને ભાવે છે? હાલે છે ને? તો સરસ. જો હાલો આપણે થોડુંક મોબાઈલ ચાર્જ ઓછું છે, ચાર્જિંગમાં મૂકી દઈએ, નાઈ લઈએ અને કમ્પ્લીટ થઈ જઈએ અને પછી જમી લઈએ. હાલો, જો બપોર પછીનું ટાણું થઈ ગયું છે, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું, ઝાડવા પાવાના બાકી છે. અને એક અમારા પાડોશી અત્યારે આવી ગયા હતા, પરવીણાબેન, એમને અમારા ટ્રેડિશનલ કપડાં પહેરીને શૂટિંગ ઉતારવું હતું અને ફોટોને પાડવાના હતા, તે એમના ફોટોને પાડવામાં બિઝી થઈ ગયા હતા. અને એમને થોડું ઘરમાંથી અલાઉડ નથી એટલે એમનો વિડીયો નહોતો ઉતાર્યો, પણ એ અમારા ટ્રેડિશનલ કપડાં પહેરીને બહુ મસ્ત લાગતા હતા. અને ત્યારે જો માં પણ તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના, અને કેદીનું કીર્તન કે કંઈ ગાયું નથી. જમાના થઈ ગયા તેદીનો, જમાના થઈ ગયા, ગીત ગાયા હતા એ ગાયા હતા. આજ વરી એમ થાય કે જાણી ઈશા જાગી કે એક કીર્તન ગાવતો, અને આજ પરવીણ આવી હતી તે એમાં થોડાક ખોટી થઈ ગઈ કે કેદીની બિસાડી કહેતી હતી કે માસી મારે તમારા કપડાં પહેરીને ફોટો પડાવો ફોટો પડાવો. પણ કંઈક ને કંઈક આપણે હોય કાં કોઈ માણસ હોય કાં નવરાત ના હોય એવું કહું, હું તને નવરા આવ્યું ને તેથી કહે તી તું પાડી લેજે. યમને રે મજૂર સે તમારી સર તું સંધિર યમને રે મજૂર સે કાયા બદલે ને ઘણ આપું જે સલ ઘેર સંત પદા રા ઘણ લઈને તોરલ મઢીએ રે સાયલા ઘણ લઈને તોરલ મઢીએ રે સાયલા ભરે ભણે તોરલે સંતને જમાડા ભરે ભણે તોરલે સંતને જમાડા હીરના શિર તોરલે રે પેરા કંકુ વરણીએ નિકાયા જે સલ ઘેર સપદાયરા ખંભે મેલવાને સાયલા જયને સંધિર શેઠની ડેલીએ યુતા આયરા ધીમે ડગલે રે સંધિર સાલવાને લાગો પડતો યા ખડતો સંધિર ડેલીએ રે આવ્યો ઓયું સે જોતા સંધિરની બેન દેખાણા પસે જોતા એની માતા દેખાણા આય મારા અપરાધ તોરલ માપ જ કરજો મારા અપરાધ તોરલ માપ જ કરજો. બોલો કૃષ્ણ કનૈયા છે ને દિવ્યા, આ સંધિર નો તો માણી પાસે ઉલટો કર્યો બરાબર, બાકી સંધિર ઈ જોવા માંગતો હતો
કે સંધિતા વાણિયાનો દીકરો હતો, એની જેવી તેવી દ્રષ્ટિ ના હોય બરાબર, એ કોઈ માથે હલકી દ્રષ્ટિ એ ના ફેરવે, એની બુદ્ધિમાં કોઈ ઘટે નહીં એટલી બુદ્ધિ હોય, પણ માણી આ અવરું હું બધે ઉલટો માર્યો કે તોરણ લઈને કાયા બદલે તો આ ઘણ આપી, એવી રીતનું નહોતું. એની એવી રીતનું કહ્યું કે આ એ જેસલ એટલા બધા હતા પાપી, અને એને તોરેલી પીર બનાવ્યા, તો એ કે મારે એને તોરલ ને કે તોરલ લેવા સતી છે મારે જોવાની ઈચ્છા આવીને હતી, અને પછી આ મોકે બધો ભેટો મળ્યો ને એ ગયા ત્યાં ઘણ લેવા બધો સંત આવ્યા હતી, તે પછી માણી આવું જોડવી દીધો ન કરી, વાણિયાનો દીકરો હતો એની બુદ્ધિ કાશી ના હોય, એને ખાલી એમ જોઉં તો કે આ સતી કેવા છે એ કે, એટલે એ માથે પછી માણી આ બધી અવરી ઉલટો માર્યો એવું થયું. હું જ્યાં બે કડિયું કેવા જાઉં ત્યાં વડું થઈ જતો હતો, ને એક કડી પાછું નતું મેળવી લેતું, એવી રીતે હેલો, જો માએ મસ્ત મજાનું કીર્તન ગાઈ લીધું છે, અને અમારા વસરા સાહેબે દૂધનો એક ફેરો મારીને આવી ગયા છે, જો બતાવું આઈથી તમને, જો નીચે દૂધનો એક ફેરો કરીને આવી ગયા છે, ચા ની ચસ્કી લગાડે છે. હેલો હેલો, મસ્ત જાવ હો, ખૂબ નાંધો નથી મારો ફોન, એટલો હારો હોય ને બધા જેવા હોય ને એવા બતાવે આમાં. લાખ કરી દેજો, કરોડ કરી દેજો, ચા ની ચુસ્કી લગાવે તમારે બધે સુધી અવાજ પૂગતો હોય ના પૂગતો હોય. જો હું ને માં કાતરાનો નાસ્તો કરવા બેસી ગયા હોય, તાજા તાજા કાતરા ખાવી, કાતરા ખા, કાતરા એટલે વાત પૂરી હોય એવા કાતરા છે, લાલ ટેટા જેવા મસ્તી ના હે, આગળ જે કસ જો માર્કેટ માં લેયો ખાવાનો આપણે મન મોહી જાય એવા કાતરા છે. અને તમે બધા કેતા નહીં કે આ માસી એટલી વાર માં કાન ડ્રેસ નું આમ કરી નાખ્યું, મને આ ડ્રેસ પહેરું ને મસ્ત મજાના કતરા ખાવા પૂગ્યા બધા.